नमस्कार, SY BCOM सेमेस्टर 4 बिजनेस मैनेजमेंट चैप्टर 2 माल सामग्री की खरीदी अने चकासणी। માલ સામાન આવક અને ચકાસણી, જેમાં માલ સામગ્રીની તપાસ અને ત્યારબાદ એની માલ સામગ્રીની આવક અને એની ચકાસણીનું મહત્વ શું છે? તો માલ સામાનની તપાસ જોઈએ। હવે માલ સામાનની તપાસ અથવા તો એની જે ચકાસણી છે એ શું કામ કરવી અગત્યનું છે? માલ સામગ્રી સંચાલનની સમગ્ર પ્રક્રિયા છે એ સેને અસર કરતી હોય? નાણાકીય વિભાગને, कारण के माल सामग्री खरीदी छे, एनी जाळवणी छे, एनी साचवण छे, एमां जे अंकुशनी प्रक्रिया छे अने त्यारबाद जे तैयार माल छे, तो हवे ए तैयार माल ने पण गोडाउन में साचवो, तो आ बधी ज प्रक्रिया में जेटलू माल सामग्री विभाग ध्यान आपवू पड़तु होय एवी ज रीते नाणाकीय विभाग ने पण एमां काम आपवू पड़तु होय। कारण के नाणाकीय साधनों पण एमां फाळवा पड़ता होय, नाणाकीय करकसर छे, संचालकीय कार्यक्षमता छे, आवी बधी बाबत छे एना माटे अगत्यनी होई शके। एटले के माल सामग्रीनी आवक अने चकासणीनुं जे कार्य छे ए घणुं बधुं महत्वनुं विशेष कही शकाय। तेनाथी खरीदी विभाग ऑर्डर मुजबनी माल सामग्री आवेल छे के केम ते तपासीने एनी गुणवत्ता केवी छे अने एनी किंमतनुं मूल्यांकन करे छे। आपणे आनी पहेला ज कीधुं के जो गुणवत्ता सारी होय अथवा तो जे માલ છે એ એકમમાં કદાચ ઓછો આવ્યો હોય તો પણ એને કઈ રીતે હેન્ડલ કરવો, માલ વધારે આવી ગયો હોય એની ગુણવત્તા કેવી હોય, હવે જો ગુણવત્તા કદાચ સારી ન હોય તો એની માલની કિંમત ઓછી આંકીને પણ એકમમાં રાખી શકે છે, જે આપણે તપાસમાં જોયું હતું। એટલે કે ખરીદ વિભાગ ઓર્ડર મુજબની જે પણ કોઈ માલ સામગ્રી હોય તો એના ગુણવત્તા અને આવેલા એકમના આધારે એની કિંમતનું મૂલ્યાંકન થતું હોય। ત્યારબાદ ખરીદ માંગણી પત્રક કરતા નબળી ગુણવત્તાનો ઓછો જથ્થો કે ઓછી કે વધુ કિંમતે આવેલ માલ સામગ્રીનો સંગ્રહ વિભાગમાં લઈ જતા પહેલા માલ મોકલનાર વેપારી સાથે વાટાઘાટ કરવી પડે, એટલે કે કોન્ટ્રાક્ટ કે ડીલિંગ કે પહેલેથી જ બાબતો નક્કી કરવી પડે અને એ સ્વીકારવી કે નહીં તે નિશ્ચિત કરાય, યોગ્ય થાય અને ઉત્પાદન યોગ્ય લાગે તથા પડતરની દ્રષ્ટિએ અનુકૂળ હોય તો જ આવી માલ સામગ્રી ખરીદવામાં આવે છે। એટલે કે સપ્લાયર સાથે પહેલાં જ નક્કી કરી દેવામાં આવે કે જો માલ સામગ્રી છે એ યોગ્ય ન હોય અથવા તો એની પડતર યોગ્ય ન હોય તો પછી એ માલ સામગ્રી પરત કરવી, અથવા તો એની ગુણવત્તા ઓછી હોય તો એ ભાવમાં ઘટાડો કરી આપશે, કે કેમ પરત કરવી હોય તો એ પરત કર્યાના બદલામાં એ નાણાં આપશે કે નવી સારી એકમો આપશે માલ સામગ્રીના। તો આવી બધી બાબત છે એ પહેલેથી જ નક્કી કરી લેવી પડે અને પછી જ એમની સાથે કોઈ પણ કોન્ટ્રાક્ટ છે એ મોટા પાયા ઉપર કરી શકાય છે। તો હવે કયા કયા મુદ્દા છે કે જેને તપાસવા યોગ્ય ગણાય અને જેની ચકાસણીમાં જેનું મહત્વ છે? પહેલું તો ખરીદના જે ખરીદીના જેટલા પણ ઓર્ડર છે એ મુજબની માલ સામગ્રી, એનો જથ્થો, કિંમત, ગુણવત્તા અને રંગ, આકાર, સાઇઝ કેવી છે, યોગ્ય છે કે કેમ, અને એ જાણ્યા બાદ એના અનુસાર એનો માલ સંગ્રહ વિભાગમાં મોકલી અને એ નિર્ણય અને ચકાસણી કરવામાં આવે છે। ત્યારબાદ માલ સામગ્રીનો ઓર્ડર કે જે સપ્લાયરને આપવાનું નક્કી કરેલું હોય તો એની પાસેથી જે માલ સામગ્રી આવી છે એ યોગ્ય છે કે કેમ અને તેની જવાબદારી નિશ્ચિત કરવા સંબંધે એ બાબતો યોગ્ય મહત્વની છે। માલ સામગ્રી ચકાસણી દરમિયાન જથ્થો અયોગ્ય જણાય તો પરત કરી દેવામાં આવે,
અને ત્યારબાદ એકમની ગુણવત્તા જાળવી શકાય છે કે જે બજારમાં સ્થાન અને પ્રતિષ્ઠાના સંદર્ભમાં મહત્વનું છે. કારણ કે ગુણવત્તા વગરની વસ્તુ જો વેચવામાં આવશે તો લોકો દ્વારા એની ખરીદી ઓછી થશે, એટલે ગુણવત્તા જાળવી રાખવી અગત્યની છે. એટલે કે જો સપ્લાયર પાસેથી જે માલની ગુણવત્તા ઓછી આવશે, કાચા માલની ગુણવત્તા ઓછી હશે, તો એનું ઉત્પાદન કરવું યોગ્ય ગણાતું નથી. કેટલીક ચીજ વસ્તુઓનું ઉપયોગી આયુષ્ય ઓછું હોય છે, એટલે કે અમુક વસ્તુઓ છે એ લાંબા ગાળા સુધી ચાલી શકતી હોતી નથી. તો હવે આવી કોઈ માલ સામગ્રી મગાવેલી હોય અને એને એક્સપાયરીટી ડેટ ચેક કરવાની સાચી માહિતી મળે, જેથી સંભવિત નુકસાનથી એકમને બચાવી શકાય. ઘણા બધા કેમિકલ એવા હોય છે કે એ અમુક દિવસો સુધી જ એનો યુઝ કરી શકાય, પછી એ રીયુઝેબલ હોતા નથી. એવી જ રીતે અમુક કેમિકલો તો માત્ર દિવસો સુધી જ વપરાતા હોય છે. ઇવન આંખની કોઈ પણ દવાઓ હોય તો એ તો દવા જ્યારે તમને પૂરી તૈયાર થઈને તમારી પાસે પણ આવી જાય તો પણ એનો એક મહિનાની અંદર ઉપયોગ કરી લેવો પડે, અધરવાઇઝ એના પછી એનો ઉપયોગ થઈ શકતો નથી. તો હવે એકમમાં આવી ઘણી બધી સામગ્રીઓ એવી હોય છે કે એ ટૂંકા સમયગાળામાં એ એક્સપાયર થઈ જતી હોય છે, તો એની એક્સપાયરીટી ડેટ ચેક કરવી પણ એટલી જ મહત્વની બને છે. અધરવાઇઝ અથવા તો એ યોગ્ય રીતે કામ નહીં આપી શકે, અથવા તો ગ્રાહકો પાસે જો માલ પહોંચશે એની ગુણવત્તા ખૂબ ઓછી હશે, નબળી હશે, અને ઘણી વખત એના વિપરીત પરિણામો ગ્રાહકોને પણ ભોગવવા પડે અને એ પરિણામોને કારણે કંપનીને પણ પરિણામ ભોગવવા પડે, કંપનીની પ્રતિષ્ઠા પણ જોખમાઈ શકે છે. કેટલીક ચીજ વસ્તુઓનું એવી રીતે હોય કે માલ સામગ્રી સંગ્રહ અને જાળવણી ખર્ચ પર એના એ ચીજ વસ્તુઓ દ્વારા એ માલ સામગ્રી એકમ ઉપર બોજ પડતો હોય, એટલે કે જે વિભાગ છે માલ સામગ્રીનો એને એ વસ્તુની જાળવણીનો જ ખર્ચ ખૂબ વધી જતો હોય. તો એવું બની શકાય કે એ વસ્તુ ખરીદીને જાળવણી કરવાનું અટકાવી શકાય અને જ્યારે જરૂર પડે ત્યારે જ એ વસ્તુ ખરીદી શકાય. એટલે કે આવી નબળી, બિનઉપયોગી, બિનજરૂરી ચીજ વસ્તુઓ જો ભૂલથી પણ આવી ગઈ હોય તો એનો યોગ્ય રીતે ઉપયોગ કરી ચકાસણી દરમિયાન જ પરત કરવામાં આવે, એટલે કે સંગ્રહ અને જાળવણીનો ખર્ચ છે એ એકમને ન આવે અને એકમે એટલો બધો ખર્ચ એનો નિભાવવો પડે નહીં. તો જે વસ્તુઓ એવી હોય કે જેમાં એ વસ્તુને ઉપયોગ કરવાના લાભ કરતાં એને જાળવવાનો ખર્ચ વધી જતો હોય તો એવી વસ્તુઓ પરત કરવી યોગ્ય ગણાય. ત્યારબાદ છે માલ સામગ્રી આવકના બિલ પરથી ઘણી બધી વસ્તુ જાણી શકાય. કેવી વસ્તુ જાણી શકાય? નૂર ભાડું, વેચાણ વેરો, અલગ અલગ ડ્યુટીઝ, વીમા પ્રીમિયમ, આવી બધી બાબતોની પાછળ કેટલા ખર્ચાઓ થયા છે કે એક એ સપ્લાયર પાસેથી આવી અને એકમ સુધી આવે છે ત્યારે ટ્રાન્સપોર્ટેશનના સાથે સાથે કેટલા ખર્ચાઓ થયા છે, એ બધા જ ખર્ચાઓ જાણી શકાય. ખરીદ કરારની એટલે કે એનો જે કોન્ટ્રાક્ટ કરેલો છે ખરીદેની, તો એ ખરીદીના કોન્ટ્રાક્ટની જે શરતો છે એ શરતો અનુસાર આ ખર્ચા કોને કોને ભોગવવાના રહેશે તો એ પણ પહેલેથી કોન્ટ્રાક્ટમાં જ નક્કી હોય કે કયા ખર્ચા સપ્લાયર ભોગવશે અને કયા ખર્ચા છે એ એકમ ભોગવશે. તો એ બંનેની વહેંચણી કરી શકાય અને એ જાણી પણ શકાય અને પાછળથી ક્યારેય પણ પ્રશ્ન ઊભો થાય તો એ કોન્ટ્રાક્ટને આધારે એને દૂર કરી શકાય. એટલે એ તપાસવું પણ જરૂરી બને છે કે સપ્લાયર અને એકમે કઈ કઈ રીતે કેટલા કેટલા ખર્ચા આપવાના થશે, જેનાથી આર્થિક નુકસાનીથી બચી શકાય છે. ત્યારબાદ છે જથ્થાબંધ ખરીદીનો વટાવ, વેપારી વટાવ કે રોકડ વટાવનો લાભ મળ્યો છે કે કેમ તેની ખાતરી કરી લેવાય છે, જેથી મહત્તમ નાણાકીય લાભ મળી શકે. તો ખરીદી ઉપર જો વટાવ આપતા હોય, વેપારી વટાવ આપતા હોય કે રોકડ વટાવ આપતા હોય, તો આ બધાનો લાભ એકમને મળે છે અને યોગ્ય રીતે એ જથ્થામાં જે વસ્તુ આવેલી છે એના ઉપરનો જે એની પડતર છે તેમાંથી આ જે વટાવો છે એ બાદ કરીને જ એકમને મળ્યા છે કે નહીં તો એ પણ નાણાકીય લાભ માટેની માહિતી છે, તો એ માહિતી પણ મળી શકે છે. એટલે આવી બધી બાબતો છે. તો આ બધી જ બાબતો માલ સામગ્રીના તપાસની જે ચકાસણી છે કે અમુક એકમ છે એ ચકાસણીનો વિભાગ ઊભો કરે છે અને અમુક એકમો છે એ પોતપોતાના વિભાગ દ્વારા જો ખરીદી કરવામાં આવતી હોય તો પોતપોતાના વિભાગ દ્વારા ચકાસણી કરતા હોય. પરંતુ જ્યારે પણ માલ સામગ્રી એકમમાં આવે છે ત્યારે ફરજિયાત રીતે એની ચકાસણી કરવી પડે, કારણ કે આવી બધી બાબતો છે એ ચકાસણી કર્યા વગર
ख्याल आवतो नथी एटले चकासणीनुं महत्व कोई पण एकममां खूब वधारे छे। माल सामग्री खरीदी जाळवणी अने एने साचवी राखवी एमना उपर अंकुशनी जेटली पण महत्व छे एटलुं ज एनी तपास अथवा तो चकासणीनुं महत्व एकम माटे होय छे। थैंक यू।